और इस बार उठाकर मारा है ऑन साइड में मिडॉन के ऊपर से, बहुत ही बढ़िया स्ट्रोक शेरत के लिए, सिक्सर और उसी के साथ क्या जबरदस्त तरीका है ये सेंचुरी पूरे करने का। मिडॉन से अंदर था एक रन रोकने के लिए, लेकिन उठाकर मारा चार चले जाने। हेलो फ्रेंड्स, वेलकम टू क्रिकेट टेल्स विद वन एंड वाया। कोरोना મહામારીમાં બધાને એક પ્રશ્ન સતાવતો હોય છે કે હું આવતીકાલે શું કરીશ। લોકો આજમાં ખોવાયેલા છે અને સાથે આવતીકાલની ચિંતા છે। તો મેં વિચાર્યું આજે આપણે આજ અને કાલના વચ્ચે જે આપણે ફસાયેલા છીએ એમાં આપણે સૌરાષ્ટ્રના ઉભરતા સિતારા વિશ્વરાજ જાડેજા સાથે વાત કરીએ અને જાણીએ કે 21 વર્ષે જ રણજી ટ્રોફી ટાઇટલ જીતી લીધી હોય, ચેમ્પિયન બની ગયા હોય, ટીમના મેમ્બર હોય, ફાઇનલમાં એક 50 મારી હોય અને 3-4 મહિનાથી ક્રિકેટ પ્રેક્ટિસ ના કરી હોય, તો આજ અને કાલના પ્રશ્નોમાં એ કેવા મૂંઝાયેલા છે। સૌથી પહેલા તો થેન્ક યુ વિશ્વરાજ, થેન્ક યુ ફોર જોઈનિંગ। હાય હાય ને, થેન્ક યુ। સિચ્યુએશન અત્યારે થોડી ક્રિટિકલ છે, કારણ કે આ વાયરસ બહુ અત્યારે ફેલાઈ રહ્યો છે અને વેક્સિન પણ શોધવામાં થોડો ટાઈમ લાગી રહ્યો છે, અને અચાનક જ તો કે એક રિલીફ થઈ ગયું કે ટાઇટલ જીતી ગયા, અને પછી થોડોક રેસ્ટની પણ જરૂર હતી તો એ રેસ્ટ પણ મળી ગયો એક મહિનો। પછી જે ધીરે ધીરે 2-3 મહિના ધીરે ધીરે પીરિયડ વધતો ગયો કે હવે આખો દિવસ ઘરે જ રહેવાનું, શું કરવાનું, ઘરે ને ઘરે કેટલો ટાઈમ કાઢીશું, ક્યારે આ બધું બંધ થશે, ક્યારે ફરીથી પાછું પ્રેક્ટિસ સ્ટાર્ટ થશે, ક્યારે મેચ સ્ટાર્ટ થશે। પ્રેક્ટિસ ની વાત કરું તો ત્રણ ચાર મંથ થઈ ગયા છે, 4 મંથથી બેટ ને હાથ પણ નથી અટલાડ્યું એવી સિચ્યુએશન છે, અને છેલ્લા 1-2 મંથથી એવું થાય છે કે બસ હવે ગમે થાય આ બધું પતવું જોઈએ અને પાછું ક્રિકેટ ફિલ્ડ ઉપર આવવું છે। એક રીતે તમે જે હમણાં સ્ટાર્ટિંગમાં વાત કરી સારી છે કે આપણે ફાઇનલ ચાલતી હતી, 4th અને 5th દિવસે ઓડિયન્સ ના પાડતી હતી, એટલે જો શેડ્યુલ રણજીનું થોડું આગળ પાછળ હોય તો બધા ટાઇટલ શેર કરવાની વારી આવત। હા, વારી આવત એટલે એક મોટો રિલીફ કહી શકાય કે એક સેટિસ્ફેક્શન પણ મળ્યું કે આપણે ટાઇટલ જીત્યા અને ઘણા વર્ષો પછી જીત્યા, અને હું એ ટીમમાં કન્ટ્રીબ્યુટ કરી શકી છું અને એનો પાર્ટ હતો। વિશ્વરાજ, હવે આપણે સ્ટાર્ટ કરીએ એકદમ ક્રિકેટ પ્રોપર વાતો, અને સૌથી પહેલા હું મારો ફેવરેટ ક્વેશ્ચન પૂછીશ જે હું કોઈને પણ પૂછું, કોઈ પણ પર્સનને, અને એ છે કે તમે ક્રિકેટર છો તો ક્રિકેટ જ કેમ, ક્રિકેટ સાથે પ્રેમ કઈ રીતે થયો અને ક્રિકેટર જ બનવું છે એવું કઈ ઉંમરે નક્કી કર્યું? સૌપ્રથમ તો પહેલેથી જ આમ તો કેજી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં તો ત્યારથી ક્રિકેટ તો રમવાનો મને બહુ શોખ જ હતો, કારણ કે ગમે ત્યાં હોય આપણે ઇન્ડિયામાં ફર્સ્ટ નાના હોય ત્યારે કોઈ પણ બાળક કંઈક બેસ્ટ ક્રિકેટ તો રમેલો જ હોય છે, કારણ કે ફર્સ્ટ એને કોઈ પણ રમતમાં ઇન્ટરેસ્ટ હોય તો એ ક્રિકેટ, કારણ કે વધારે આપણે ક્રિકેટ જ રમાય, એટલે હું પણ એ જ રીતે બધા નાનો હતો ત્યારથી જ બધા ભેગો ક્રિકેટ રમવાનો શોખ, બધા ભેગો જોઈ બધાને જોઈ જોઈને ક્રિકેટનો શોખ થાય ગયો, અને ધીરે ધીરે પછી એવું થયું કે હવે જેમ જેમ એજ વધી ગઈ એમ મને એવું લાગ્યું કે એક ફ્રેન્ડ મારો હતો એ ત્યાં અહીંથી જામનગર આપણે 35 કિલોમીટર દૂર છે જ્યાંથી હું જ્યાં રહું છું ત્યાંથી, એટલે અહીંયા લાલપુર અચ્છા લાલ હા એ જામનગર થી 35 કિલોમીટર દૂર છે, તો અહીંયા કોઈ સોર્સ એવો હતો નહીં કે સિઝન ક્રિકેટ રમતું હોય કે સિઝન ક્રિકેટ નું કોચિંગ કોઈ આપતું હોય એવું કઈ હતું નહીં, તો કોઈક દ્વારા થ્રુ એક ફ્રેન્ડ ત્યાં જયેલો હતો ત્યાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર જામનગર, એટલે એના થ્રુ મને વાત મળી કે આવી રીતે છે ને આવી રીતે ત્યાં કોચિંગ કરાવે છે મહેન્દ્રસિંહ સર છે અને ત્યાં સિઝન બોલથી પણ ક્રિકેટ રમાય છે, તો પછી મને એવું લાગ્યું કે આટલા વર્ષથી આપણે ટેનિસ ક્રિકેટ રમીએ છીએ તો સિઝન ક્રિકેટ કેવું હોય, કારણ કે જેમ જેમ એજ વધતી જાય એમ આપણી કે ને ક્યુરિયોસિટી જાગતી જાય કે અલગ અલગ ચેલેન્જીસ આવે કે હવે નવું ટ્રાય કરીએ એમ એકને ક્રિકેટ રમી, તો પછી એ જ રીતે મેં એક જીત પકડી લીધી હતી નાનો હતો ત્યારથી શોખ હતો, પછી 6th સ્ટાન્ડર્ડમાં મેં પણ કહેલું કે આવી રીતે છે જામનગર મારે જવાનું છે ક્રિકેટ ઉપર સિઝન માટે, અને ત્યારે કોઈ એટલી ઓલી હતી નહીં કે ક્રિકેટ શું, કોઈને ખ્યાલ નહોતો, મારા પપ્પા ખુદ ને એટલો બધો કઈ શોખ નહોતો ક્રિકેટમાં,
એટલે બહુ એ વિશે માહિતી નહોતી, એટલે પછી ધીરે ધીરે માહિતી કલેક્ટ કરી અને પછી ત્યાં મહેન્દ્ર સરનો કોન્ટેક્ટ કરી અને ત્યાં મેં 8th સ્ટાન્ડર્ડ થી 13 વર્ષનો થયો ત્યારથી પ્રેક્ટિસ ધીરે ધીરે સ્ટાર્ટ. અને તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે જણાવો આપણે આગળ વાત કરીએ પહેલા. મારા પપ્પા ફાર્મર છે, ખેતી કરે. ઓકે. અને મારા મમ્મી હાઉસ વાઈફ. અને સિબ્લિંગ્સ? મારા બે સિસ્ટર છે, એલ્ડર સિસ્ટર છે, બેના મેરેજ થઈ ગયા. ક્રિકેટમાં 8th સ્ટાન્ડર્ડમાં આવ્યો ને ત્યારે 6th સ્ટાન્ડર્ડ મેં જીત કરી હતી, પણ જયારે પપ્પા એવું કીધું કે જીત નાનો છો અહીંથી ત્યાં અપડાઉન કરું આવું જવું, એટલે પછી એક બે વર્ષ રાહ જોઈ અને પછી 8th સ્ટાન્ડર્ડમાં સ્ટાર્ટ કરી. એટલે થોડુંક ફોકસ શિફ્ટ થયું ક્રિકેટમાં, બટ પણ ક્યારે રિઝલ્ટમાં કોઈ ચેન્જીસ એટલો બધો મોટો આવ્યો નથી, એટલે બે મેનેજ કર્યું છે. હવે એક વસ્તુ જે સપોઝ અત્યારે સૌરાષ્ટ્રમાં કોઈ 19-20 વર્ષનો છોકરો છે અને એને ક્રિકેટર બનવું છે, 19-20 વર્ષ ચલો માં થોડી કેજ વધારે કહી દીધી આપણે 15-16 વર્ષ રાખીએ, હા, અને જેની પાસે ફેસિલિટી સોળ વર્ષના છોકરા માટે 35-40 કિલોમીટર ટ્રાવેલ કરવું પડ્યું કે ના ક્રિકેટ રમવું છે કેવું છે ને કેવું નહીં, ત્યાં લોકો આવે છે બધા, હું જ્યાં પ્રેક્ટિસ કરવા જાઉં ત્યાં આટલા લોકો પ્રેક્ટિસ કરવા આવે છે, બધા સાથે હળી મળીને પ્રેક્ટિસ થતી હતી, મેચીસ રમતા હતા, નવા નવા ચેલેન્જીસ આવતા હતા, સિઝન બોલતી કારણ કે ત્યારે કોઈ ખ્યાલ જ નહોતો કે સિઝન ક્રિકેટ શું છે, તો ધીરે ધીરે જાણ્યું. પછી રનિંગ છે, આ છે બીજું બધું ફિઝિકલ એક્ટિવિટીઝ છે, બધું ધીરે ધીરે શીખતો ગયો, એમ જાણતો ગયો, એમાં ટાઈમ પસાર થયો અને અંદરથી શોખ જ હતો પહેલેથી કે ગમે એ થાય ના રમવું તો છે જ ક્રિકેટ. એટલે સ્ટાર્ટિંગમાં પ્રોબ્લેમ નતો, પછી ધીરે ધીરે એવું થવા લાગ્યું કે સ્ટડીમાં ફોકસ થોડું ઓછું થવા માંડ્યું, અને કારણ કે ડિસ્ટ્રિક્ટ મેચીસ આવતા હોય તો એ ટાઈમે ફૂલ ડે પ્રેક્ટિસ હોય કે પછી ટાઈમ સ્ટડી માટે હું ના કાઢી શકતો હોય, એટલે વચ્ચે એક બે વર્ષ જેવા સ્ટ્રગલ કર્યા છે મેં કે હું ફક્ત એક કે બે મહિના લાસ્ટના સ્ટડી કરતો હતો અને એમાં જ એક્ઝામ ક્લિયર કરતો એવો જ, બાકીના 7-8 મંથ ક્રિકેટ જ. તો બી સારું કે બાકી જનરલી આપણી જનરેશન એવી હોય છે કે એક્ઝામ ને એક દિવસ પહેલા ચોપડી અડતી હોય છે. તમે એટ ધ એજ ઓફ 20 સૌરાષ્ટ્ર માટે ડેબ્યુ કર્યું, રાઈટ? હા. તમે સૌરાષ્ટ્ર માટે ડેબ્યુ કર્યું, તમે એની પહેલા અંડર 16 અંડર 19 એ બધી મેચિસમાં કન્સિસ્ટન્ટલી પરફોર્મ કર્યું હશે, રાઈટ? તો એ બધી વસ્તુ વિશે ડેટા ઓનલાઈન મળતો નથી, તો કોઈ તો કોઈને જાણવું હોય કે કેટલી કન્સિસ્ટન્સી હોવી જોઈએ ત્યારે બ્રેક મળે એ કોઈ જાણી નથી શકતું, વિશે જરાક વાત કરી શકું. હું જ્યારે રણજી ટ્રોફી ડેબ્યુ થયું એ પહેલા અંડર 23 ફોર ડેસ ટુર્નામેન્ટ ચાલુ હતી, ત્યારે મને યાદ છે કે 2017-18 જયારે ફર્સ્ટ હું અંડર 23 રમ્યો હતો અને 2018-19 સેકન્ડ મારું 23 યર હતું અંડર 23 નું, તો 2017-18 હું ઓલ ઇન્ડિયામાં ટોપ સ્કોરર હતો, ટોપ 5 માં હતો, ટોપ 5 ઓલ ઇન્ડિયા ટોપ સ્કોરર માં અંડર 23. અને એ ટુર્નામેન્ટ પત્યા પછી મેં સૈયદ મુસ્તાકિલમાં ડેબ્યુ કર્યું હતું મારું એજ યર, અને નેક્સ્ટ યર પછી મને એક ગ્રોઇન ઇન્જરી આવી ગઈ, તો એ 6-7 મહિના જેટલું ચાલ્યું હતું ગ્રોઇન ઇન્જરી,
અને પછી નેક્સ્ટ પાછું અંડર 20 થી સેકન્ડ સીઝન આવી જ્યારે ત્યારે અમારા સ્ટાર્ટિંગના બે ત્રણ મેચ એટલા બધા થા ગયા નહોતા કારણ કે ઇન્જરીમાંથી બહાર આવતો હતો પહેલી વખત ઇન્જરી હતી ફેસ કરી એટલે કોઈ આઈડિયા નહોતો કે ઇન્જરી પછી કેવો કઈ રીતનું કેરી કરીશ ને કઈ રીતે હું પરફોર્મ કરીશ કારણ કે ઇન્જરી પછી આઈડિયા મને હતો નહીં કે આટલું બધું ચેન્જ આવી જશે વેટિંગ વાઇઝ કે તમારી ફિટ મુવમેન્ટ ને એ બધું થોડું પ્રોબ્લેમ પડતો હતો અમને સ્ટાર્ટિંગમાં એટલે સ્ટાર્ટિંગના બે ત્રણ મેચ મને બહુ થોડુંક ડિફિકલ્ટી આવી હતી પછી પંજાબ મને યાદ છે પંજાબ રમવા ગયા હતા અમારા સરે બધાએ મને બહુ બેક કર્યો હતો કારણ કે એના લાસ્ટ યર મેં ઘણું સારું પરફોર્મન્સ કર્યું હતું એટલે એ લોકો મારી એબિલિટીને જાણતા હતા એટલે પંજાબ સામે પટિયાલા અમે રમતા હતા પટિયાલામાં મેં સેન્ચુરી કરી હતી અને 150 કરી હતી બે ઇનિંગમાં ત્યાં પણ અમે સારી ગયા હતા અને એ જ એક મેચ પછી જયદેવભાઈ શાહ એમને રિટાયરમેન્ટ લીધી ત્યારે મેં સેન્ચુરી કરી એના નેક્સ્ટ મેચ પછી રણજી ટ્રોફીના તેમના નેક્સ્ટ મેચ પછી એમને રિટાયરમેન્ટ લીધી એટલે એક સ્પોટ ખાલી થઈ રણજી ટ્રોફીમાં અને એટલે હું મારી જાતને લકી માનું છું કે એને એકદમ પહેલા જ મેં સેન્ચુરી કરી અને એ મેચમાં સારું પરફોર્મન્સ કર્યું અને પછી હું રણજી ટ્રોફીનો કોલ આવ્યો અને પછી હું ડાયરેક્ટ રણજી ટ્રોફી માટે ડેબ્યુ કર્યો તમારી પહેલી સીઝન હતી સૌરાષ્ટ્ર સાથે ટીમ રનર અપ બની અને બીજી સીઝનમાં ટીમ ચેમ્પિયન રાઈટ ટીમ ચેમ્પિયન થઈ એટલે ડ્રીમ ડેબ્યુ કહી શકાય મારા માટે અને ફર્સ્ટ ડેબ્યુ ગેમમાં પણ કારણ કે પેલો સ્ટેજ ચેન્જ થાય એટલે પહેલેથી આપણે સાંભળ્યું કે રણજી ટ્રોફી ઓલવેઝ એક ડિફિકલ્ટ લેવલ કહેવાય જુનિયર્સ કરતાં પણ જુનિયર્સ કરતાં ઘણું ડિફિકલ્ટ લેવલ કહેવાય તો ફર્સ્ટ મેચ તો નર્વસનેસ હતી કે કઈ રીતના કારણ કે જુનિયર લેવલમાં એવું હોય કે તમને એક બે બોલર સારા મળે રણજી ટ્રોફીમાં પછી એવું થઈ જાય કે ચાર પાંચ બધા જેટલા બોલર હોય બધા સારા હોય એટલે તમને લૂઝ બોલ ઓછા મળે તમને રન સ્કોરિંગ ઓપોર્ચ્યુનિટી ઓછી મળે એટલે ત્યાં તમને વધારે ડિફિકલ્ટીસ ને સ્ટ્રગલ કરવું પણ ફર્સ્ટ ડેબ્યુમાં પણ મારું સારું પરફોર્મન્સ થયું અને ડેબ્યુમાં જ 97 મને યાદ છે 97 રન વાવ થયો હતો કોટ ગયા લેટ આઈ મધ્યપ્રદેશ છે તમે નસીક મહારાષ્ટ્ર ની અચ્છા મહારાષ્ટ્ર સામે ત્યારે 3 રન ચૂકી ગયા એનો અફસોસ હતો કે 17 રન કર્યા એનો સંતોષ હતો અફસોસ પણ હતો અને સંતોષ પણ હતો વધારે અફસોસ હતો કારણ કે એ સિચ્યુએશન એવી હતી કે બધી આખી ફિલ્ડ પોઝિશન એવી હતી ઓફસાઇડ પેક હતી અને એક જ ફિલ્ડર લેગ સાઈડ હતો મિડ ઓન અને હું કોર્ટ બિહાઈન્ડ લેગ સાઈડ અચ્છા પ્લે કરવા એટલે એનો કે ઈઝી બાઉન્ડરી હતી આગળના ટાઈમમાં જે ઘણી સેન્ચુરીસ તમારા નામે લખી છે એ બી એક એક્સપિરિયન્સ જ હતો સૌરાષ્ટ્રની ટીમે તમને કઈ રીતે વેલકમ કર કેપ્ટન તમે જોવા જાવ તો મેં લાસ્ટ 2 વર્ષમાં જોયું છે તો એક લીડરશિપ કઈ થાય કે એમને સ્ટાર્ટિંગથી ફર્સ્ટ મેચથી જ મને કોઈ એવું પ્રેશર નહીં કે એવું કઈ નહીં નોર્મલ મેચ રીતે છે એવું કીધું એમ ઘણો મને સપોર્ટ કર્યો હતો સ્ટાર્ટિંગમાં કારણ કે થોડુંક નર્વસનેસ છે એમને લાગી હતી કે હું આવ્યો છું 23માંથી એટલે થોડીક હોય ઓબ્વિયસ છે કે થોડીક નર્વસનેસ હોય પેલો મેચ હોય એટલે પણ એમને ડાયરેક્ટ એ જ કીધું હતું કે નોર્મલ મેચ એમ જ લેવાનું કાંઈ વાંધો નહીં જે રાઈ બટ નેચરલ બેટિંગ કરવાનું જે હોય તો કંઈ પ્રેશર લેવાની જરૂર નથી અને એ ઘણો રિલીફ મળ્યો કારણ કે કેપ્ટન તરફથી તમને એવું વેલકમ મળે કે કોઈ પ્રેશર લેવાની જરૂર નથી કોઈ પરફોર્મન્સનો બોલો ઇશ્યુ નથી જસ્ટ ખાલી નેચરલ સારી જે ગેમ છે એને બેક કરીને રમવા એટલે એટલો કોઈ લોડ નહોતો અને એવો કોઈ પ્રેશર લોડ હતો નહીં કે હું ના કરી શકું અને બીજી મેચ એટલે બધી મેચ તો રણજીની લાઈવ ટેલિકાસ્ટ નથી થતી ક્લેશિસ જેટલું મેં જોયું છે ને હું રાજકોટ પણ ફાઇનલ માટે આવ્યો હતો
તો થોડુંક હટકે ક્વેશ્ચન પૂછવું છે મારે. શોર્ટ લેગ તમારે ફેવરિટ જગ્યા છે કે તમને ટીમમાં સૌથી કમ્પેરેટિવલી જુનિયર શોર્ટ ક્યાં ઉપર રાખવામાં આવે છે? કારણ કે મેં એવું સાંભળ્યું છે અથવા જાણ્યું છે કે ક્રિકેટર્સને FSL ફોરવર્ડ શોર્ટ લેગ પર ઉભું રહેવું નથી ગમતું, પણ તમે ત્યાં રહો છો અને બહુ સારા કેચિસ પણ કરો છો, તો એ તમે પોતે રોજ કહેવામાં આવ્યું છે એટલે ત્યાં ઉપર? ના, જનરલી ફર્સ્ટ જયારે મેં ડેબ્યુ કર્યું ત્યારે હું સ્લીપ માં પણ ઉભો રહું, બટ એ ટાઈમે એવું હતું કે મારી એક ફિંગર માં ફ્રેક્ચર હતું. અચ્છા, એટલે હીલિંગ થઈ રહ્યું હતું, એટલે થોડુંક ડિસ્ટર્બ થઈ રહ્યું હતું કે સ્લીપ માં, કારણ કે ક્રુશિયલ, કારણ કે એ સિચ્યુએશન માં કન્ડિશન માં રમતા હતા એટલે સ્લીપ માં ચાન્સીસ વધારે હતા, ફાસ્ટ બોલર કન્ડિશન માં એ વર્ષે રમતા હતા. એટલે ત્યારે મેં કદાચ સ્ટાર્ટિંગ માં જ એક કેચ પાડ્યો હતો, કેદાર જાદવ કે અંકિત બાવ મોટી વિકેટ હતી, એવો ક્રુશિયલ વિકેટ હતી. તો ત્યારે થોડુંક એવું થયું કે ઓ કે ફર્સ્ટ પેલો કેચ આવ્યો ને એ પાડી દીધો ને એ આવી મોટી વિકેટ ક્રુશિયલ, એટલે થોડુંક પછી હું તો ફિલ્ડ ઓફ ફિલ્ડ થઈ ગયો હતો, થોડુંક યાંગડીમાં જ મને આવ્યું હતું જ્યાં વાગ્યું હતું ત્યાં. પછી નેક્સ્ટ પછી, કારણ કે મને ફિલ્ડિંગનો તો ઘણો શોખ છે અને ફિલ્ડિંગમાં પહેલેથી જ હું સ્લીપ આઉટ ડન કરતો હતો, એટલે સ્લીપમાં મેં ઘણા અંડર જુનિયર લેવલમાં પણ ઘણા કેચિસ પકડેલા રહે, બટ પછી આવી કન્ડિશન હતી અને સિચ્યુએશન એવી હતી કે સ્લીપમાં હું ધારું તો પણ નહોતો પકડી શકતો એવું હતું, કારણ કે આંગળીની કન્ડિશન એવી નહોતી કે હું કેચ કરી શકું. પછી મેં વિચાર્યું કે શોર્ટ લેગ, કારણ કે એ પોઝિશન એવી છે કે જ્યાં એટલું, કારણ કે હું ઉપર ઉડવાથી પહેલેથી જ ડરતો નહોતો, કારણ કે વાગવાનું તો કોઈ ડર નહોતો, કારણ કે સ્ટાર્ટિંગમાં એવું ફિયર નહોતું, પહેલે ફર્સ્ટ ટાઈમ જ કરતો હતો પણ એવું કોઈ માઇન્ડમાં ફિયર નહોતું, કારણ કે સ્લીપમાં નહીં ગયો તો કરીશ તો શોર્ટ લેગ, એવું નક્કી કરી લીધું. અને શોર્ટ લેગમાં પણ ઘણા સારા કેચ, એ મેચમાં મેં પણ એક બે કેચ કર્યા હતા, અને પછી બે કેચિસ કર્યા પછી કોન્ફિડન્સ આવતો ગયો ધીરે ધીરે, પછી શોર્ટ લેગ સુધી પોઈન્ટનો પણ એક્સપિરિયન્સ થતો ગયો, રીતે ધીરે ધીરે બેટર થતો ગયો, એવી રીતે તમારો જ એરિયા બની ગયો છે. પછી આપણે હવે આ ફાઇનલ ની વાત કરીએ તો તમારા પેરેન્ટ્સ કે ફેમિલી માંથી આવ્યા હતા જોવા ફાઇનલ રાજકોટમાં જતી? તો મારા ફાધર આવ્યા હતા પછી, કારણ કે લાસ્ટ જયારે લાસ્ટ ડે ચાલી રહ્યો હતો પછી ફર્સ્ટ ઇનિંગ મળી ગઈ, અને પછી ત્યાં કોઈક હતું, મને આઈડિયા નથી પણ મને એવો ખ્યાલ નહોતો કે લોકો આવશે, કારણ કે ચોથા દિવસે પાંચમા દિવસે તો મનાય જ હતી કે બંધ રાખવાનું છે, આપણે કોઈને આવવા દેવાનું નથી. પણ પછી ફેમિલી મેમ્બરનું નક્કી કર્યું છે, પછી ત્યાં જ કોકે કોન્ટેક કરી દીધો મારા પપ્પાનો અને એમને કોલ કરી દીધો કે તમે આવી શકો છો. અચ્છા, હા, એટલે મારા ફાધર આવી. ઓકે, અને કેમ કેવી મોમેન્ટ હતી? તમને કઈ કીધું હતું એ દિવસે તમારા ફાધરે આપણે ચેમ્પિયન બન્યા પછી? હા, એક પ્રાઉડ મોમેન્ટ હતી, કારણ કે લાસ્ટ યર જ્યારે અમે ફાઇનલ હાર્યા હતા ત્યારે પણ ડ્રેસિંગ રૂમમાં એવો જ સારો માહોલ હતો કે આપણે હવે જીતી શકીએ છીએ, કારણ કે લાસ્ટ 7-8 વર્ષમાં એ ત્રીજો ફાઇનલ હાર્યા હતા, અને આ વર્ષે એવું લખ્યું હતું કે નેક્સ્ટ યર આપણે થોડીક વધારે પુશની જરૂર છે, એક 19-20 નો ફર્ક કહીએ ને એ રહી ગયું હતું ખાલી એક, બટ ત્યારે નવી સિઝન સ્ટાર્ટ થઈ 2019-20 ત્યારથી બધા પ્લેયર બુસ્ટર હતા અને બધા એક યુનિટી સાથે રહીને અને બધાની એક યુનિટીના લીધે કહી શકાય કે જીતતા, અને બધાનું ઇન્ડિવિજ્યુઅલ ને ટીમ બંને યુનિટીથી પરફોર્મન્સના કારણે જ આ ચેમ્પિયન થઈ.
એ તો આપણે જોઈએ છીએ કે સૌરાષ્ટ્ર અને ઇવન ગુજરાતની ટીમ છેલ્લા 3-4 વર્ષમાં જે યુનિટી છે, જે ટીમ બોન્ડિંગ છે, જે કલ્ચર છે, આપણા સાઈડની ટીમ બહુ કન્સિસ્ટન્ટ છે, જે હવે મુંબઈ દિલ્હીની ટીમ પણ નથી રહી. એનું સૌથી મોટું કારણ એ છે કે આપણે ત્યાં પ્લેયર્સ એકબીજા માટે પણ રમે છે, ખાલી પોતાના માટે રમે એવું નથી. એમનામાં પણ ક્યારે એવું કઈ જોવા નથી મળ્યું કે કામ ને મને ચાન્સ નથી મળ્યો, કારણ કે બધાને ખબર છે. અને 15 જયારે આખી ટીમ ભેગી થઈ રમતી હોય છે 15 પ્લેયર, ત્યારે પણ ઘણો સપોર્ટ, બહાર થી પણ જે એક્સ્ટ્રા પ્લેયર નો સપોર્ટ મળતો હોય છે ને નાનો, એ પણ ઘણો મહત્વનો છે. હવે તમારો નેક્સ્ટ ગોલ શું છે? કારણ કે સૌરાષ્ટ્ર ચેમ્પિયન બની ગઈ, હવે ફાઇનલ માં એક નોટેબલ કન્ટ્રીબ્યુશન પણ કર્યું, બટ શું તમે હવે ડેડી હંડ્રેડ કરવા માંગો છો જેની અપેક્ષા હોય એક સૌરાષ્ટ્ર ના પ્લેયર પાસે? હા, એ બધા પ્લેયર ની હોય છે કે સેન્ચુરી કરવી એક અચીવમેન્ટ છે, કે તમે કન્સિસ્ટન્ટલી પરફોર્મન્સ કરતા જાઓ, કે તમારી સીઝન વાઇઝ તમારી આખું સીઝન સારું જાય. બટ હું પર્ટિક્યુલરલી એવું માનું છું કે સેન્ચુરી તરફ નથી જોતો, પણ હું જેટલું બને એટલું કન્ટ્રીબ્યુશન ટીમ માટે કરી શકું. જે સિચ્યુએશન માં હું જ્યારે બેટિંગ કરવા જાઉં, જે સિચ્યુએશન હોય એને હેન્ડલ કરી શકું, સિચ્યુએશન પ્રમાણે હું એને સિચ્યુએશન એડપ્ટ કરીને કઈ રીતે ગેમ મારી ચેન્જ કરવી, ક્યારે સિચ્યુએશન પ્રમાણે હું મારી બેટિંગ કેરી કરી શકું, અને કઈ રીતે મારી બેટિંગ ઇમ્પ્રુવ કરી શકું પ્રેશર સિચ્યુએશનમાં, સ્પેશિયલ એ વધારે મહત્વનું છે. એટલે સેન્ચુરી એક અચીવમેન્ટ, તમને એક કોન્ફિડન્સ બુસ્ટ મળે છે, બટ એક કહેવાય ને કે જેટલો પણ કન્ટ્રીબ્યુશન તમે કરો ટીમ માટે, અને એ જો વિનિંગ સાઈડમાં આવે તો એ નાનો કન્ટ્રીબ્યુશન પણ બહુ મહત્વ. એકદમ સાચી વાત. અમુક વિકેટ એવી હોય કે જેમાં 40 રન એક સેન્ચુરી બરાબર હોય, અમુક ટાઈમ વિકેટ એવી પણ હોય, પણ મારો કહેવાનો મતલબ એવો હતો કે ખાલી સેન્ચુરી નહીં, ડેડી 100, 150, 200, 250 મોટા મોટા સ્કોર. હા, શ્યોર, એ ચોક્કસ છે, કારણ કે મારી જેટલી બી ઇનિંગ રહી છે હું એક 50 પછી ઘણો ટાઈમ આઉટ થઈ ગયેલો છું, એટલે એ ઇનિંગ નેક્સ્ટ યર હું ટ્રાય કરીશ કે જેટલું બને એટલું કેરી કરી અને એને કન્વર્ટ કરું 150 બસ. અને હવે આપણે કદાચ અત્યારે કોરોનાના હિસાબે હજી નક્કી તો નથી, બટ એવું લાગે છે કે હવે સીઝન ડાયરેક્ટ રણજી ટ્રોફીથી જ ચાલુ થશે. અને પછી તો બધા, કારણ કે આ સિચ્યુએશન આવી હતી એટલે બધા ઘરે જતા રહ્યા, અને બધાને એવું હતું કે ઈરાની રમાવાનું, એટલે બધા એ દિવસે રાતે જતા રહ્યા, અને બધાને એવું હતું કે પાછા આવીને સેલિબ્રેશન જે કઈ જે કરશું, પણ પછી લોકડાઉન આવી ગયું એટલે પોસિબલ. આઈડલ તો હું કહીશ કે જયારે હું નાનો હતો ત્યારે ક્રિકેટ રમતો હતો, ત્યારે એટલું બધું સિઝન ક્રિકેટ માં, કારણ કે મેચ જોતા હોય બટ એટલું બધું આઈડિયા ના આવતો હોય કે શું છે, ત્યારે એવું થતું કે કોઈ સારો મેચ જીતાડ્યો ઇન્ડિયન ટીમમાં કોઈ પ્લેયર છે, કારણ કે સચિન સર નો ઘણી વાર આપણે સાંભળતા હોય કે એમને સેન્ચુરી કરીને ઇન્ડિયાને મેચ જીતાડ્યો, પછી રાહુલ દ્રવિડ સર છે, તેમ છે, બધા મોટા મોટા પ્લેયર છે, ગાંગુલી છે, સૌરવ ગાંગુલી સર છે, એમ અત્યારે તો ટીમ જ, ત્યારે તો હું નાનો હતો ત્યારે તો બહુ એટલો આઈડિયા પણ નહોતો ક્રિકેટનો કે શું છે ને શું નહીં, બટ ધીરે ધીરે જયારે મેં સ્ટાર્ટ કર્યું ક્રિકેટ સમજવાનું, સીઝન ક્રિકેટ જોવાનું, ત્યારે મને એવું લાગે છે કે મેં આઈડિયલાઇઝ કર્યા રાહુલ દ્રવિડ સર વધારે, કારણ કે એની જે
કહેને કોલી પેશન્સ વાળી ઇનિંગ, એ પેશન્સ વાળી ઇનિંગ મને ઘણી ઘણી સારી લાગે છે. કારણ કે એમને ઘણા બધા મેચ પછી ઓસ્ટ્રેલિયામાં હોય, ઇંગ્લેન્ડમાં હોય, એવી અઘરી કન્ડિશનમાં સારી સારી ઇનિંગો રમી છે. એટલે એમને જયારે હું ક્રિકેટ નહોતો રમતો ત્યારે પણ એમની બેટિંગ ગમતી, અને પછી જયારે હું સમજતો થયો ક્રિકેટ સીઝન ક્રિકેટ ત્યારે પણ ત્યારે વધારે મને એવું થયું કે ના એ આઈડિયલ અત્યારે રાહુલ દ્રવિડ અને એમના ફૂટસ્ટેપ ફોલો કરું. ઘણા વર્ષોથી સૌરાષ્ટ્ર ચેમ્પિયન થયા જ નહોતી અને લાસ્ટ યર પણ અમે ફાઇનલ હાર્યા, એટલે એક એ માઇન્ડમાં રહી ગયું હતું લાસ્ટ યરે કે હા હવે તો ગમે થાય કપ તો જીતવાનો જ છે. એટલે એ મોમેન્ટ હજી પ્રેશિયસ મોમેન્ટ નથી, એ મોમેન્ટ અત્યાર સુધીની લાઈફની બેસ્ટ મોમેન્ટ. એન્ડ ફેવરિટ ઇનિંગ્સ એઝ અ બેટ્સમેન? ફેવરિટ ઇનિંગ્સ હું કહીશ ડેબ્યુ વાળી મારી 97 રનની, કારણ કે ડેબ્યુ મેચ હતો, કોઈ આઈડિયા નહોતો કે કેવા બોલર હશે અને બધા મોટા મોટા નામ હતા સામે અમારા સ્ટેડિયમમાં અને કન્ડિશન પણ થોડીક ડિફિકલ્ટ હતી, અને એ ડિફિકલ્ટ કન્ડિશનમાં મેં મને તો ફીલ થાય છે કે ક્રુશિયલ મારી ઇનિંગ હતી. સૌરાષ્ટ્રની ટીમમાં બેસ્ટ ફ્રેન્ડ બેટ્સમેન? સૌરાષ્ટ્રની ટીમમાં સૌથી ક્લોઝેસ્ટ ફ્રેન્ડ? ક્લોઝેસ્ટ ફ્રેન્ડ નામ તો બધા ક્લોઝ જ છે, બટ રમભાઈ કહી શકું. હા, રમભાઈ ક્લોઝ છે, ઇવન રેડીભાઈ એ પણ સમજાતા રહેતા હોય છે ઘણા ટાઈમે કે કઈ સિચ્યુએશનમાં શું કરવું, ક્યારે શું, કોઈ પ્રેશર ના આવ્યો, કોઈ પણ એવું ક્રિટિકલ સિચ્યુએશન આવે, કોઈ પણ એવું હોય તો મને ગાઈડ કરે. ચિંટુભાઈ ઇવન ત્યારે પણ આવે ત્યારે એ પણ ગાઈડન્સ દેતા હોય છે, એટલે એ બધી વસ્તુ મને ઘણી હેલ્પ કરી લાસ્ટ એક બે વર્ષ. પ્રેરક માંકડ અને અર્પિત વસાવડાની ફ્રેન્ડશિપ બહુ ફેમસ છે એવું સાંભળ્યું છે, મેં એ વાત કેટલી સાચી છે? ના, સાચી વાત છે. એ એ બંનેની લાસ્ટ 3-4 વર્ષથી ફ્રેન્ડશિપ બહુ સારી છે અને બોન્ડિંગ પણ સારું છે, અને એ બંને હા ઇવન રૂમ પાર્ટનર બી છે, એટલે કહી શકાય કે આ બંનેની ફ્રેન્ડશિપ ઘણી સારી છે. સ્ટ્રગલ કરતો હોય બધી વીકનેસ ને સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરવાનું છે અને બેટિંગ જેટલું બને એટલું ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. અને લાસ્ટ બે સિઝનથી હું 18 મેચીસ જ રમી રહ્યો છું, એટલે આ સિઝન મારો એવો ગોલ છે કે બાકી સિઝન રમું અને ટીમ માટે સારું પરફોર્મન્સ કરું. અને તમે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ વિશે સાંભળ્યું હશે, જોયું હશે, કદાચ બની શકે કે આ વખતે તમે અહીંયા આવો ઇફ થિંગ્સ ગો વેલ. સ્ટેડિયમ તો રેડી છે, કારણ કે ગ્રાઉન્ડ બહુ સારું છે અને સૌથી મોટું સ્ટેડિયમ છે, એટલે એક્સપિરિયન્સ સારું રહેશે. હા, અમદાવાદ એટલે મીન્સ કે જ્યાં જ્યાં આવ્યું છે, ગુજરાત સામે હું રમી છું એક જ સેમિફાઇનલ, એ પણ રાજકોટ રમ્યા હતા, અને એ લોકો પણ લાસ્ટ એક બે એક વર્ષથી આપણે નડિયાદ રમે, એટલે ત્યાં જુનિયર્સમાં બી હું નથી રમી, જુનિયર લેવલમાં બી ગુજરાતની ટીમ આવી છે, રાજકોટ આવી છે, પણ હું અમદાવાદમાં નથી રમ્યો.
એટલે ત્યાં બ્રહ્માંડ નિશાવ છે અને રમેશ ભાઈ એ આશા અમને આશા છે કે હવે જલ્દી ગુજરાત સૌરાષ્ટ્રની મેચ અમદાવાદમાં જોઈએ. અમુક ટાઈમ અઘરું પડી જાય ખબર છે ભાઈ, કારણ કે હું છું પ્રોપર પોતે કાઠિયાવાડી જામખંભાળીનો, ગુજરાત સૌરાષ્ટ્રની મેચ હોય મોટો થયો ગુજરાતમાં તો ખબર જ ના પડે કઈ ટીમને સપોર્ટ કરવું. રાજકોટ નું બી છે, રાજકોટ નું સ્પેશિયલ. એના સિવાય લાસ્ટ અમે હિમાચલ ગ્રાઉન્ડ એટલે ધર્મશાળા કે વિચાર મગજમાં આવે છે કે એવી કોઈ હજી વિચાર આવ્યા જ નથી કે શું છે? ક્રિકેટ વિશે વાત કરી છે કે નંબર વન પ્લેયર થવાનું, પણ એવું મારું માનવું એવું છે કે હું જયારે પણ ક્રિકેટ ની ફિલ્ડ માં આવું છું, જયારે પણ મેચ હોય, જયારે પણ બેટિંગ કરાવું છું, ત્યારે એટલું વિચારું છું કે લાસ્ટ મેચમાં મેં જે કરું એનાથી 5% 10% આવવાનું તો 100% છે જ, પણ એનાથી જે મેં લાસ્ટ મેચમાં ભૂલ કરી એ ના થાય અને મારું અચીવમેન્ટ લાસ્ટ મેચ કરતા જે હોય મેં વિચારીને કહ્યું હોય કે એવું છે કે કમ્પલસરી મારા માઇન્ડમાં એવું જ ચાલતું હોય કે રન્સ તો ક્યારેય મારા માઇન્ડમાં ચાલતા જ નથી કે આજે સેન્ચુરી કરી છે કે ક્યારેક. લાસ્ટ મેચમાં મેં જે ભૂલ કરી છે એ ભૂલ ના થાય, એ જો એ ભૂલ આખા મેચમાં ન થાય કે મેં હું વિચાર સપોઝ કે વિચારીને ગયો કે હું કટ શોટ નહીં રમું તો એ મેચમાં આખા મેચમાં હું કટ શોટ ના રમ્યો અને એક ભૂલ ના થઈ હોય તો એ મારા માટે એક એચિવમેન્ટ છે કે ના કે હું આ વિચારીને ગયો તો એ થયું, એચિવમેન્ટ થયું. એટલે નેક્સ્ટ મેચમાં પણ એ રીતે હોય, એટલે નેક્સ્ટ ટુ નેક્સ્ટ એવી રીતે નવા નવા નાના નાના મારી જે ઓલી હોય એ સેટ કરતો રહું અને એવી રીતે જ મારું માઇન્ડ એમાં ઇન્વોલ્વ રાખું છું કે હું જાજુ વિચારો ને સિમ્પલ થઈ અને નોર્મલ જે બેઝિક છે એ ફોલો કરવાના અને બેઝિક ફોલો કરી અને નોર્મલ મારી જે નેચરલ ગેમ છે એને એડેપ્ટ કરું. હું એક જેન્યુઇનલી વાત કહીશ, એવું નથી કે હું તમારું ઇન્ટરવ્યુ લઉં છું એટલે તમને સારું લગાડવા માટે કહું છું, બટ તમે જે વાત કીધી ને એમાં મને એક સાથે ત્રણ ક્રિકેટર યાદ આવી ગયા. પહેલા તમે વાત કરી લાસ્ટ ઇનિંગ્સ કરતા સારું કરું, એમાં મને વિરાટ કોહલીની એક વાત થઈ ગઈ. વિરાટ કોહલીએ 2-3 વર્ષ પહેલા આઈ થિંક આપ્યું હશે, અ બેટ્સમેન ઇઝ એઝ ગુડ એઝ હિઝ લાસ્ટ કોઈ પ્લેયર, ટૂંકમાં જેટલા રન ત્યારે સચિન સરે આખી ઇનિંગમાં એક્ઝેક્ટ રિકોલ નથી કહી શકતો, કાં તો ડ્રાઈવ નહોતી મારી કાં તો કટ શોટ નહોતો માર્યો કારણ કે એ શોટ રમતા આઉટ હતા, એટલું એમને ટેમ્પટેશન રોક્યું પોતાનું એ શોર્ટ રમતા એ વાત કરી. તો આઈ એમ વેરી હેપી કે સમવન ફ્રોમ સૌરાષ્ટ્ર હુ ઇઝ ઓનલી 22 એટલો સોર્ટેડ છે એન્ડ આઈ વિશ યુ વેરી બેસ્ટ ફોર ધ ફ્યુચર. થેન્ક યુ સો મચ, વી વિલ કીપ ઇન ટચ. થેન્ક યુ ફોર ટોકિંગ. થેન્ક યુ નિયન, પ્લેઝર.